પાંચસો વર્ષથી રામ મંદિર માટે હિન્દુઓના સતત સંઘર્ષની કહાની એક બાબરે એક હજાર પાંચસો ઇથિયાવીસમાં પોતાના કમાન્ડર મીરબકીને અયોધ્યાના ભવ્ય રામ મંદિરને તોડવાનો આદેશ આપ્યો હતો ઇતિહાસકાર કાની ગમના જણાવ્યા અનુસાર હિન્દુઓએ શ્રી રામ મંદિરને બચાવવા માટે પોતાનો જીવ જીવદાવ પર લગાવ્યો હતો એક લાખ ચુમોતેર હજાર હિન્દુઓ વીરોના બલિદાન પછી જ મુઘલ મંદિરને નુકસાન પહોંચાડી શક્યા હતા મંદિર એટલું મજબૂત હતું કે તેને તોડવા માટે તોપના ગોળાનો ઉપયોગ કરવો પડ્યો હતો બેક મંદિરનો નાશ કર્યા બાદ જલાલ શાહે હિંદુઓના લોહીનો મોર્ટાર બનાવીને લખૌરાની ઈંટોથી બાબરી મસ્જિદ બનાવી હતી ત્રણ જ્યારે ભીઠી નરેશ મહેતાબ સિંહને મંદિર પર હુમલાની માહિતી મળી ત્યારે તેમણે બદ્રીનાથ યાત્રા રદ કરી અને મીરબકી સાથે સૈનિકો સાથે અથડામણ કરી સત્તર દિવસ સુધી ચાલેલી ભીષણ લડાઈમાં

પાંચ જ્યારે હંસ રજવાડાના રાજા રણવિજયસિંહને તેમના પૂજારી દેવ પાંડેના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમણે પોતાની મહારાણી જયકુનવારીને આ સત્તા સોંપી અને પોતે પચીસ હજાર સૈનિકો સાથે શ્રીરામ જન્મભૂમિને મુક્ત કરાવવા માટે નીકળ્યા અને છેવટે શહીદ થયા છત રાજા રણવિજયસિંહના બલિદાન બાદ મહારાણી જયકુંબરીએ આનંદ સંપ્રદાયના મહંત સ્વામી મહેશ્વરને મળીને શ્રીરામ જન્મભૂમિ માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો સ્વામી મહેશ્વર નંદની આગેવાનીમાં મઠો મંદિરો અને અખાડાઓના અસંખ્ય નાગા સંપ્રદાયો ગોરક્ષપંથી દિગંબર નિર્મોહી નિર્મલ અને નિર્વાણી સાધુઓએ પણ શસ્ત્રો ઉપાડ્યા હતા તેમણે દુશ્મનો પર દરોડા પાડ્યા હતા અને યુદ્ધની વ્યૂહરચના અપનાવી હતી મીર બકી એટલો ડરી ગયો હતો કે તાશકંદ ભાગી ગયો હતો સાત હુમાયુ મહારાણી જકુમ અને સ્વામી મહેશ્વરાનંદના સમયગાળા દરમિયાન પણ સંઘર્ષ ચાલુ રહ્યો દસમા યુદ્ધમાં તેમને સફળતા મળી અને શ્રીરામ જન્મભૂમિ બે ત્રણ વર્ષ સુધી મુઘલોથી મુક્ત રહી બાદમાં મુઘલોની વિશાળ સેના સામે લડતા લડતા બંને યોદ્ધાઓ શહીદ થયા આઠ અકબરના સમયમાં કોઈમ્બતુરથી આવેલા રામાનુજ સંપ્રદાયના સ્વામી બલરામ આચાર્યએ શ્રીરામ જન્મભૂમિને મુક્ત કરાવવા માટે વીસ યુદ્ધો લડ્યા હતા બાદમાં બીરબલ અને ટોડ્રમલની સલાહથી અકબરે ત્યાં એક નાનું મંદિર બનાવવાની મંજૂરી આપી હતી નવ નવસો નેવું વર્ષની અવિરત પૂજા બાદ ઔરંગઝેબે પોતાના સૈનિક જામબાઝ ખાને સેના સાથે મંદિરનો નાશ કરવા માટે મોકલ્યા અયોધ્યાના અહલ્યાબાઈ ઘાટ પર એક પરશુરામ સાદરી હતી જ્યાં બાબા વૈષ્ણવદાસ રહેતા હતા તેમની સાથે ટોમ્સ ભારે સાધુઓનું એક વિશાળ શિષ્ય જૂથ હતું તેમણે ચિમ્સ અને ત્રિશુ સાથે મંદિરની રક્ષા કરી હતી અને જામ્બાસ ખાનને ઊંધું દોડવું પડ્યું હતું દસ ઔરંગઝેબે સૈયદ હસન અલીને બીજી વખત વિશાળ સેના સાથે મંદિરનો નાશ કરવા મોકલ્યો બાબા વૈષ્ણવ દાસે ગુરુ ગોવિંદસિંહજીનો સમયસર સંપર્ક સાધ્યો તેઓ સૈન્ય સાથે મંદિરની રક્ષા માટે અયોધ્યા પહોંચ્યા તેમણે સાધુ સેના સાથે મળીને મુઘલ સેનાને ધૂળ ચટાડી અને હસન અલીને સહદતગંજના આગળના ભાગે મારી નાખવામાં આવ્યો અગિયાર સોળસો ચોસઠમાં ઔરંગઝેબે ફરી મંદિર તોડવા માટે વિશાળ સેના મોકલી હતી પરંતુ ત્યાં સુધીમાં ગુરુ ગોવિંદ સિંહ પણ પાછા આવી ગયા હતા મુઘલ સેનાએ પ્લેટફોર્મ પર બનેલા નાના મંદિરને તોડીને ખાડો બનાવી દીધો હતો પરંતુ ભક્તોએ ત્યાં પૂજા કરવાનું ચાલુ રાખ્યું હતું બાર અમેઠીના રાજા ગુરુદત્તસિંહ અને પીપરાના રાજકુમાર સિંહે નવાબ સત અલી પાસેથી શ્રીરામ મંદિર માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો હિન્દુઓના સતત હુમલાઓથી કંટાળીને નવાબે પૂજા અને નમાઝ બંનેની મંજૂરી આપી હતી તેર તાઝાદી પહેલા એક બ્રિટિશ સૈનિક અબ્દુલ બરગતે ફૈઝાબાદના જિલ્લા મેજિસ્ટ્રેટ કે કે નાયર સમક્ષ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે બાવીસ થી ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો એકતાલીસ ની રાત્રે લગભગ બે વાગ્યે તેમણે મસ્જિદની અંદર એક ઝાંખો પ્રકાશ જોયો જે પાછળથી સોનેરી થઈ ગયો તે પછી તેમણે વાંકડિયા વાળવાળા એક સુંદર ચાર વર્ષના છોકરાને જોયો જેનાથી તેમને આશ્ચર્ય થયું અને થોડા સમય પછી તે જુએ છે કે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે અને મસ્જિદમાં હિન્દુઓની ભીડ છે અને તમામ લોકો સિંહાસન પર મૂર્તિની પૂજા કરી રહ્યા છે રામ મંદિર આંદોલન દરમિયાન મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે વિવાદિત માળખા પરની પોસ્ટને કોઈ પક્ષી મારી શકશે નહીં અને અયોધ્યામાં ત્રણથી વધુ હજ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ કોલકાતાના કોઠારી બંધુઓએ મુલાયમસિંહના દાવાનો પવન ફૂંક્યો બંને ભાઈઓ રામકુમાર કોઠારી ત્રેવીસ અને શરદ કોઠારી વીસ રામ મંદિર પ્રત્યે એટલા સમર્પિત હતા કે તેમણે બસ્સો કિમીનો રસ્તો કાપી લીધો હતો ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવું ના રોજ શરદ કોઠારીએ વિવાદિત માળખા પર સૌપ્રથમ આરોહણ કર્યું હતું ત્યારબાદ મોટાભાઈ રામકુમાર કોઠારીએ પણ આ માળખા પર ચઢીને ભગવો લહેરાવ્યો હતો પંદર ત્રીસ ઓક્ટોબર ઓગણીસો નેવું ના રોજ સીઆરપીએફના જવાનોએ વિવાદિત માળખા પરથી બંને ભાઈઓને માર માર્યો હતો પરંતુ આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ કાર સેવકો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું ફાયરિંગથી બચવા માટે બંને ભાઈઓ લાલ કોઠીની ગલીમાં છુપાઈ ગયા હતા પરંતુ બંને ભાઈઓને પોલીસ જવાનોએ બહાર કાઢ્યા હતા અને નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી હતી સત્તાવાર આંકડામાં શહીદના સેવકોની સંખ્યા માત્ર પાંચ જ હોવાનું જણાવાયું છે પરંતુ શહીદના નોકરોની સંખ્યા પાંચ જ હોવાનું જણાવાયું છે મૃતકોની સંખ્યા આના કરતાં ઘણી વધારે હતી સોળ શ્રીરામ મંદિરની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યા અને આસપાસના એક પાંચ ગામોના સૂર્યવંશી ક્ષત્રિય પરિવારોએ પાંચસો વર્ષ બાદ ફરી માથા પર પાઘડી અને પગમાં ચામડાના જોડા પહેરીને પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી હતી યુદ્ધ થયું આ લડાઈમાં ઠાકુર ગજસિંહનો પરાજય થયો હાર બાદ ગજસિંહે શ્રીરામ મંદિર જન્મસ્થળના કબજા સુધી જૂતા અને ડાંગર નહીં પહેરવાનો સંકલ્પ લીધો અને આ વચનનું પાલન તેમની આવનારી પેઢીઓએ પણ કર્યું હિન્દુ સમાજે શ્રીરામ રામ મંદિરના જન્મસ્થળ માટે ઇઠ્યોતેર ધાર્મિક યુદ્ધો લડ્યા હતા જેમાં પાંચ હજારથી વધુ હિન્દુ નાયકોએ તેમના જીવનનું બલિદાન આપ્યું હતું અઢાર બાબરના સમયગાળા દરમિયાન પાંચ ધાર્મિક યુદ્ધો

મંદિરની ઊંચાઈ એકસો એકસઠ ફૂટ હશે માત્ર ઊંઘમાં જ બે લાખ ચા લેવામાં આવશે જેના પર શ્રીરામ લખવામાં આવશે સીડીની પહોળાઈ સોળ ફૂટ હશે મંદિરમાં પાંચ ગુંબજ હશે આખું મંદિર ત્રણસો સાઠ સ્તંભો પર આરામ કરશે અને તેમાં ગુરુ મંડપ નૃત્ય મંડપ અને રંગ મંડપ હશે જય શ્રી રામ જો તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આભાર